आज थी लगभग 10-11 वर्ष पहला गुजरात विद्यापीठ ना स्टूडियो में हूँ उठी ऊंचेरा मानवी श्रेणी नो शूटिंग करी रहे हो तो ने स्वामी जी ने विनंती करी कि आप पधारो मारे अपना जीवन रीनी बातों जाने दी छे। आज थी लगभग 10-11 वर्ष पहला गुजरात विद्यापीठ ना स्टूडियो में हूँ उठी ऊंचेरा मानवी श्रेणी नो शूटिंग करी रहे हो तो ने स्वामी जी ने विनंती करी कि आप पधारो मारे अपना जीवन रीनी बातों जाने दी छे। स्वामी जी नु दर्शन एटलू ऊंचू छे कि जे दर्शन नी वातो खूटे नहीं, पण मैं कीधु दर्शन नी वात नथी करवी, बधाने जाणवामां रस छे कि आ स्वामी सच्चिदानंद जी पूर्वाश्रम मां केवा हता, एने केटलो संघर्ष करवो पड्यो छे, एनी शुं स्थिति हती। एमने कीधु हूँ जरूर आवीश, कोई के मने डरायो तो एवी वात नहीं करे, એટલે પ્રશ્ન પૂછતા પૂછતા પણ હળવે હળવે આગળ વધતો હતો, પણ હળવે હળવે આગળ વધતા વધતા મેં જયારે પ્રશ્નો પૂછ્યા ત્યારે એમણે જે પોતાના દિલની વાતો ખોલવાની શરૂઆત કરી તો એટલે સુધી નહીં ખોલી કે મને ને તમને આજે પણ આશ્ચર્ય થાય। પોતાના જીવનની વાતો કરી એ તો ઠીક, પણ મેં કહ્યું કે સ્વામી પછી ક્યારે આપણે આ ભગવાન તરફ વળ્યા, આ તો બધી સંસારની વાત થઈ। તો એમણે કહ્યું કે ભગવાન તરફ વળવામાં તો ઘણી વાર લાગી હતી, એમને નથી વળ્યો, એમ કરીને યાદી આપી ને કહ્યું કે સંસાર છોડતા પહેલા નજીકમાં કોઈ એક કુટુંબ રહેતું હતું ને એ કુટુંબની કોઈ યુવતી સાથે મને આમ પરિચય થયો એટલે મેં કીધું પરિચય થયો તો ના પ્રેમ પણ થયો। તરત જ કહ્યું, યાદ રાખજો, સ્પર્શ વગરનો પ્રેમ હતો, સી ધ હાઈટ ઓફ અ પર્સનાલિટી, સ્પર્શ વગરનો પ્રેમ હતો, સેક્સ વિનાનો પ્રેમ હતો, આના શબ્દો છે, રેકોર્ડેડ છે, યુટ્યુબ ઉપર હાજર છે, અને બહુ સાચો પ્રેમ હતો। અને બન્યું એવું કે અમે નક્કી કર્યું કે આપણે બંને પરણી જઈએ, પણ એમના કુટુંબમાં કંઈક એવું બન્યું ને એને જગ્યા છોડીને પોતાને દેશ જવાનું બન્યું, એટલે કે પોતાને ગામ જવાનું બન્યું, અને એને જગ્યા છોડી દીધી। વચ્ચે અમે પ્રયાસ કર્યો કે અમે ભાગી જઈએ, ભાગી પણ ગયા, પણ હું જ્યાં રેલવે સ્ટેશન ઉપર પહોંચ્યો ત્યાં મને એક વ્યક્તિ મળી ગઈ ને એને કહ્યું કે આ માર્ગ તારો સાચો નથી, પાછો ફર। અને મને વિચાર આવ્યો પાછા ફરી જવું જોઈએ, સ્વામીજીના શબ્દો હતા, તે દિવસે જો પાછો ન ફર્યો હોત તો હું આટલી હદ સુધી પહોંચ્યો નહીં હોત। આખો ઇન્ટરવ્યુ પૂરો થયો, અમે ગુજરાત વિદ્યાપીઠમાં બેસીને ઇન્ટરવ્યુ કરતા, સ્વામીજીએ લોકોને આજે પણ જે વિવાદાસ્પદ લાગે છે એવું એક વિધાન કર્યું કે મને જયારે ખબર પડી કે આ ચીન સામેના યુદ્ધમાં આપણે હાર્યા છીએ, ત્યારે મને ખ્યાલ આવ્યો કે અહિંસા અહિંસાનું નાતું પકડીને જીવાશે નહીં, ભારત દેશ ઉપર અત્યાર સુધી આક્રમણો જ થયા છે, કોઈની સામે તો આપણે આક્રમણ કર્યું જ નથી। એટલે મેં મારી આસક્તિ જેમાં હતી, મારી ભક્તિ જેમાં હતી, એવો ગાંધીજીની છબી મારી પાસેની હતી, એ ઉપાડીને ગંગાના પ્રવાહમાં વહેતી મૂકી। ઇન્ટરવ્યુ પૂરો થયો અને અમે જરા હળવા થતા હતા ત્યારે મેં પૂછ્યું કે સ્વામીજી આપે કેટલીક વાત એવી કરી છે આપના જીવન અંગેની, તો આપણે એડિટ કરી નાખીએ, હું એડિટિંગ કરું, તો કે કઈ વાત? મેં કહ્યું પ્રેમની વાત, કે ના 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 ના, જે કહ્યું છે તે સાચું છે અને સાચું લોકો સુધી પહોંચે માટે કશું એડિટ નહીં કરશો, અને અનએડિટેડ 2 કલાક ને 14 મિનિટનો એમનો સુંદર મજાનો ઇન્ટરવ્યુ જેમાં એમણે જીવનની વાત કરી છે, એવા સદંતર ખુલ્લા જેવા છે તેવા પ્રદર્શિત થનારા આપણે સ્વામી સચ્ચિદાનંદજી આપણી વચ્ચે છે। મિત્રો, મારે બહુ પૂર્વાશ્રમની વાત નથી કરવી, પણ ગઈકાલે જેમણે બહુ મોટી સભા કરી અને સ્વામીજીનું સન્માન કર્યું એ શ્રીમાળી બ્રાહ્મણોને ખબર નથી કે શ્રીમાળી બ્રાહ્મણ અને ઔદિત્ય બ્રાહ્મણનો સરવાળો તે સ્વામી સચ્ચિદાનંદજી છે, અને એ શ્રીમાળી બ્રાહ્મણની જ્ઞાતિએ સ્વામીજીને જ્ઞાત બાર મૂક્યા। કેમ મૂક્યા? તો કે તમે આ મંદિરો અંદર કેમ પરણ્યા? બે પિતા શ્રીમાળી અને માતા ઔદિત્ય બ્રાહ્મણ, એમાં એને નાતબાર મૂક્યા, નાતબાર મૂક્યા એટલું નહીં પણ સ્વામીજીના કાકા મણિકાકાને પણ નાતબાર મૂક્યા, નાતે એમ કહ્યું કે કા જો એનો સાથ છોડી દે
એના ઘરનું પાણી છોડી દે તો તને નાતમાં રાખીએ. કાકાએ કહ્યું કે એ તો નહીં શક્ય બને, એટલે એને પણ નાત બહાર મૂક્યા. કલ્પના કરો સાહેબ, નરસિંહને નાત બહાર મૂક્યા હતા કોઈએ. કદાચ એવું બને કે નરસિંહ પછી 500-700 વર્ષે અમે નરસિંહને ઓળખ્યા, અમે રહી નાતે જ એને બહાર મૂક્યા. અમે સુષ્ટુ કહેવાતી જ્ઞાતિ છીએ, નાગરોની. અમારી જાતને મુત્સદી હોવાનું અભિમાન લઈને ચારે કોર ફરીએ છીએ, પણ અમારી નાતે એને બહાર મૂક્યા. કદાચ એવું બને કે 500-600 વર્ષ પછી નરસિંહની જેમ જ સમાજના બંધનોને ફગાવી દેનાર સંત તરીકે કોઈનું નામ ભજાતું હશે તો એ કદાચ સ્વામી સચ્ચિદાનંદજીનું હશે. ઘણાને જાણે આશ્ચર્ય છે કે આવું બન્યું હશે, કેટલું બન્યું છે. મારા અનુભવો પુસ્તકમાં તો પુષ્કળ લખાયું છે, એમાંથી ઘણા બધા અનુભવો એમની સાથે મેં વહેંચ્યા છે અને જાણ્યા છે. આપણે જાણીએ તો ધન્ય થઈ જઈએ એવું લાગે. એવું નથી કે આવી જે અત્યારની એમની પરિસ્થિતિ છે કે એનો જે મૂડ છે એ મૂડ પહેલોથી આલ્યો આવે છે, ના એવું નથી. મને તો એવું એક મનોવિજ્ઞાનના અભ્યાસુ તરીકે એવું લાગ્યું છે કે સ્વામીજીના જીવનના બે પડાવો બહુ મુખ્ય છે. પહેલો, સ્વીકૃતિનો અભાવ. નાનપણની અંદર પોતાની નાતે એને નથી સ્વીકાર્યા અને પરિણામે એમને બહુ દુઃખ સહન કરવું પડ્યું છે. અને બીજો, મળવી જોઈએ તેવી મા અથવા બાપની હૂંફનો અભાવ. મને તો એવું લાગે છે કે આજના સ્વામીજીના જેટલા કાર્યો છે એ સમાજને સ્વીકૃતિના અભાવમાંથી બહાર કાઢવાના કાર્યો છે અને સમાજને હૂંફ આપવા માટેના બધા જ કાર્યો છે. મનોવિજ્ઞાન એમ કહે છે કે બચપણમાં કોઈ એકાદ નાની ઠેસ વાગી હોય તો જીવનભર એ ઠેસને સારા પાસામાં પરિવર્તિત કરવા માટે તમે પ્રવૃત્ત રહો છો. એમણે બહુ જ દર્દીલા અવાજે કહ્યું હતું કે હું મારા બાળપણની વાત કરીશ તો ભદ્રાયુભાઈ હું રડી પડીશ. મેં મારા પિતાનો ચહેરો નથી જોયો. કેમ? કારણ કે મને ખબર જ નથી. 3-1 વર્ષનો હોઈશ ત્યારે મારા પિતાનું અવસાન થયું. ચહેરો નહોતો જોયો. કુટુંબીઓએ આગો રાખ્યો હતો કે હું નાનો છોકરો છું ને ડરી ના જાઉં. પણ મને યાદ છે કે હું દોડીને મારા ગામથી દૂર દૂર એક ટેકરી ઉપર ચડી ગયો હતો અને એ ટેકરી ઉપરથી મેં મારા પિતાશ્રીની સ્મશાન યાત્રા જોઈ છે. આ જે હૂંફનો અભાવ, 12-13 વર્ષના થયા ત્યાં સુધીમાં મા પણ ગયા અને મણિકાકા પણ ગયા, એટલે એકલો પડેલો એક છોકરો કેટલી કેટલી રીતે અથડાય પછડાય અને આગળ વધે એ તો ક્યારેક આપ નિરાંતે એમના પુસ્તકો વાંચો તો આપને ખ્યાલ આવે. મારે સીમિત સમયમાં વાત કરવી છે એટલા માટે હું ટુ ધ પોઈન્ટ બોલી રહ્યો છું. આ સમયની અંદર સ્કૂલમાં તોફાની ખરા, થોડા તોફાની. એમના કહેવા પ્રમાણે કે હું તોફાની છું પણ થોડો તોફાની છું. મેં કીધું થોડા તોફાની એટલે કેટલી કહેવા? તો સ્વામીજી કે બીજું કઈ નહીં, અમે વાડમાંથી ચીબડા ચોરતા એવો હું તોફાની ખર. અને પછી ચીબડા ચોર્યા છે એ કોઈ જોઈ જાય તો વાડમાંથી ટપી જવાનું કામ પણ મેં કર્યું છે. એટલે સુધી નહીં ભદ્રેવભાઈ, અમારે ત્યાં ભાવસારનો છોકરો હતો અને ભાવસારનો છોકરો બીડી લઈને આવતો અને અમે બધા 6-7 જણા છે ને એ બેસાડતો રિસેસમાં પાછળ પાછળ જઈએ અને બીડી પેટાવે, પહેલી કસ એ મારે, પછી વચ્ચે બધા હોય, કારણ કે હું બ્રાહ્મણ એટલે મારો વારો પહેલા આવે. તમે જો બીડીમાં બ્રાહ્મણનો વારો પહેલો આવે. અને સ્વામીજી કહે છે છેલ્લો મુસલમાન નો, છેલ્લા 2 છોકરા મુસલમાન હતા, એટલે કે અમે હજી કસ મારીએ ત્યાં મુસલમાન બધા કે આને દે જલ્દી આને દે, એટલે કે મેં બીડી પીધી છે, પાન ખાધા છે, ચૂનો જેટલો એટલો જ કાથો અને એટલી જ તમાકુ વાળા પાન ખાનારા આપણા સ્વામીજી અત્યારના આપણી સામે બેઠા છે.